ધોરાજીમાં જન્માષ્ટમી મેળો અને શોભાયાત્રા વિશે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણ ભગવાન જન્મ જયંતિ પ્રસંગે ઘણા વર્ષોથી ધર્મપ્રેમી આમ જનતા પોતપોતાના વિસ્તારો, ગલીઓ, ચોક, રસ્તાઓ વગેરે મુજબ યુવકો પોતપોતાના જૂથ બનાવી ડેકોરેશન, શણગાર, સુશોભન, મટકી ફોડ વગેરે કાર્યક્રમો યોજી જરા જેને ધર્મપ્રેમી આમ જનતા સ્વયંભૂ પોતપોતાની રીતે કૃષ્ણ જન્મોત્સવ તેમજ ધામધૂમ અને ઉલ્લાસભેર જન્માષ્ટમી તહેવાર અને જન્માષ્ટમી શોભાયાત્રા ધર્મયાત્રા ઉજવે છે તે અંગેનું જરૂરી આયોજન કરવામાં આવે છે. આગામી તારીખ 3 સપ્ટેમ્બર 2018 સોમવારના રોજ કૃષ્ણ જન્મ જયંતિ તહેવાર નિમિત્તે જન્માષ્ટમી શોભાયાત્રાની ઉજવણી દર વર્ષની જેમ સદાય છતાં ભવ્ય રીતે ધાર્મિક લાગણીઓ સાથે ઉજવણીની શરૂઆત ધમાકેદાર થાય તે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ ગ્રુપ ખાળિયા ધોરાજી તથા માધવ ગૌ સેવા ટ્રસ્ટ ધોરાજીના સંયુક્ત ઉપક્રમે જન્માષ્ટમી શોભાયાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવે છે. તે પછી 15 હાથે કરી કોઈ જાતનો જવાબ નહીં. છેલ્લે 9 ચોખ્ખો કહું ન બોલવાનું શબ્દ રજૂઆત કરી ત્યારે મને 14મી તારીખનો જવાબ નંબર ને ગઈકાલે સાંજે 7 વાગ્યે પરમિશન મને મળી. સવાલ એટલો હે કે તમારામાં યુનિટી મોજો જથ્થો કેટલો હોય મહત્વનો નથી, એટલે આ બાબતે ન છૂટકે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું હતું પણ હાજર ન હોય તેના પ્રતિનિધિ તરીકે આપણે એને આપી છે. આમાં જે કંઈ છે એ ઘટતું કરે, આમાં કોઈ પણ જાતનું ધર્મ પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવશે તો ન છૂટકે અમારે જલંદ આંદોલન કરવું પડશે ને આવા ભ્રષ્ટ અધિકારીઓને કારણે ઘણે ફેરી સરકારને સહન કરવું પડે છે. આવા ભ્રષ્ટ સરકારી અમે પણ કડક પગલાં લેવા જોઈએ એવી તમામ માગણી આમાં મેં રજૂઆત કરી છે. સમગ્ર હિન્દુ સમાજ પ્રત્યેની ધોરાજીમાં 1984 થી શોભાયાત્રા નીકળે છે ને જન્માષ્ટમી નો મેળો યોજાય છે. દર વર્ષે જન્માષ્ટમી ના મેળામાં કાદવ, કીચડ અને માથે જે બંદોબસ્ત રાખવાનો હોય એ રાખતા નથી. એને કારણે અંડરગ્રાઉન્ડ નો જે ભાઈ વેપારીઓ જેનાથી પેશકદમી કરવામાં આવેલી છે આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમજ કમિટી મામલતદારી છે એની પાસે લગભગ લાખોનું ભંડોળ છે પણ એ લાખોનું ભંડોળ આમાં ઉપયોગ કરતા નથી. અને જો આજે અમારે આવેદનપત્ર લેવામાં આવ્યું ને જો આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્તવામાં નહીં આવે તો જલંદ આંદોલન કરવામાં આવશે. એટલું જ નહીં, જરૂર પડે તો જન્માષ્ટમીની શોભાયાત્રા જે તે અધિકારીની ઘેરે લઈ જવામાં આવશે એવી અમારી ધર્મપ્રેમી આમ જનતા વતી માગણી.